ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણીશું અલગ દલગ કાવ્ય, જે લખ્યું છે બાલમુકુંદ દવે. તો બહુ સરસ કાવ્ય છે અને બધા બહુ આ ગીતને ગાતા હોય છે. તો આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. તો આ ઉર્મી ગીત છે એની અંદર જે કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમે છે તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે. એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે કે આ ગીત જે આ કાવ્ય છે એ બાળકોને ખૂબ પસંદ છે, કેમ કે આમાં બધા જે શબ્દ છે એ બધા શબ્દ કેવા છે, પ્રાસવાળા છે. તો પહેલાં આપણે આ કાવ્યને સાંભળીએ. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક, અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી મુખડો ઝળકે ઝલક ઝલક, એથી સુંદર રાધા ગોરી મુખડો ઝળકે ઝલક ઝલક. આજે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે ચમક ચમક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે ચમક ચમક. ગોપી ભેળો કાન ઘુસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. ગોપી ભેળો કાન ઘુસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ઝળકે ઝલક ઝલક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ઝળકે ઝલક ઝલક. બધા ઝડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. બધા ઝડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. લીધું હોય તો ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલક મલક. તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલક મલક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીત ચડી ગોપી જન વલ્લભ. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીત ચડી ગોપી જન વલ્લભ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક. સુર વણાએ ધીરે ધીરે, પૂર તણાએ મલ્લક મલ્લક. સુર વણાએ
રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક, અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક. કાવ્યને સાંભળ્યા બાદ હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુકડે ચળકે ઝલક ઝલક. તો અલક દલક સાથે ગોપીઓ રાસ રમી રહી છે. અલક દલક સાથે ગોપીઓ રાસ રમી રહી છે. એમને એમના પગમાં, એટલે ગોપીઓએ એમના પગમાં ઝાંઝર પહેર્યા છે, અને આ ઝાંઝર ઝળકાઈ રહ્યા છે. રાંઝર જે ગોપીઓ પહેર્યા છે એ ઝળકાઈ રહ્યા છે. અને આ રાસ ક્યાં રમી રહ્યા છે? તો યમુના નદીના કિનારે. યમુના નદીનો મલક, એટલે યમુના નદીનો જે વિસ્તાર છે એ ખૂબ જ સુંદર છે. અને એ સુંદર યમુના નદીના કિનારે ગોપીઓ અલગ દલગ સાથે રાસ રમી રહ્યા છે, અને પગમાં એમને ઝાંઝર પહેરી છે. પણ આ યમુના નદીના સુંદર વિસ્તાર કરતાં પણ જે રાધા છે, બરાબર, એ રાધાનું મુખ એના કરતાં પણ સુંદર ઝળકે છે. યમુના નદીનું જે વિસ્તાર છે એની કરતાં પણ રાધાનું મુખ વધારે સુંદર ઝળકે છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે ચમક ચમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. કે પૂનમની રાત્રિ છે, ચાંદો આકાશમાં ઉગી ગયો છે, અને રાસ ચગ્યો છે ચમક ચમક, એટલે રાસ જામી ગયો છે. બરાબર, પૂનમનો સમય છે, અને પૂનમના સમયની અંદર રાસ જામ્યો છે, અને આ રાસની અંદર હવે કૃષ્ણ ભગવાન પોતે અંદર ઘૂસી જાય છે. અને આ ઢોલક વાગે ઢમક ઢમક, અને ઢોલ ઢમ ઢમ વાગે છે, એટલે આકાશમાં ચાંદો ઉગી ગયો છે, રાસ ભરપૂર જામી ગયો છે, અને ભગવાન કૃષ્ણ હવે એ રાસની અંદર ઘૂસી જાય છે, અને ઢોલ વાગે છે ઢમક ઢમક. પછી શું થાય છે? રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડિયા પણ એક ખૂટે છે, રોવે રાધિકા છલ્લક છલ્લક. રાસ જામી ગયો છે, બધા રાસ રમી રહ્યા છે, પણ અચાનક શું થાય છે? રાધિકાનો હાર તૂટે છે, કે રાધાનો જે મોતીનો હાર હતો એ તૂટી જાય છે. મોતી ચળકે ચલ્લક ચલ્લક, પછી જે હાર તૂટે છે એના બધા મોતી ચળકવા મળે છે, ચળકે છે, બરાબર, રાત્રિના પ્રકાશની અંદર. બધા જડિયા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. એમ બધી બધા મોતી તૂટી જાય છે, પણ રાધાએ બધાએ મોતી ગોતી લે છે, પણ એક મોતી એને મળતું નથી, એટલે રાધા શું કરે છે? રોવા મળે છે. કે રાસ જામ્યો છે, અને આ રાસ જામ્યો છે ત્યારે અચાનક રાધાનો હાર તૂટે છે, અને બધા મોતી એમાંથી નીકળી જાય છે. પછી મોતી ચળકે છે, બરાબર, મોતી રાત્રિના પ્રકાશમાં ચળકે છે. બધા મોતી રાધા ગોતી લે છે, પણ એક મોતી એને જડતું નથી, એટલે રાધા રોવે છે. હવે જોઈએ, મજા આવશે. લીધું હોતો આલ્લેકાના મોતી મારું, અલક ચલ્લક ચલ્લક, તારા ચારિત્ર છે ક્યાં છાના, જાણે આખો મલક મલક. કે કાના, તે જો મારું મોતી લીધું હોય તો તું મને આપી દે ને, બરાબર, મારું મોતી તું મને આપી દે ને. અને ભગવાન રાધાજી હતા એ કૃષ્ણ ભગવાનને વર્ષોથી ઓળખતા, એટલે એ પોતે એમને એવું ખ્યાલ હતું કે આ મારું મોતી લેવા સિવાય, મારું મોતી કૃષ્ણ ભગવાન સિવાય બીજા કોઈએ લીધું ન હોય. કે લીધું હોય તો આલને કાના મોતી મારું, ચલક ચલક, તારા ચરિત્ર છે ક્યાં જાના, જાણે આખો મલક મલક. કે તે કાના, તે જો મારું મોતી લીધું હોય તો મને આપી દે ને. અને તારા ચરિત્ર તો, તારું જે ચરિત્ર છે એ કંઈ છાનું તો છે નહીં, આખું વિશ્વ એને જાણે છે કે તમે કેવા ચંચળ છો, એવું અહીં રાધાજી એમને કહે છે. કાને ત્યાંથી દોટ મૂકી રીસ ચડી, ગોપી જન મલ્લભ કદમ ચાયા, ખૂબ ચૂકી છે મનસી જોડે અલગ પલ્લભ. પછી કાન ભગવાન શ્રીકૃષ્ણ ત્યાંથી ચાલ્યા જાય છે, ગોપીઓથી તે રીસાઈને ત્યાંથી તે ચાલ્યા જાય છે, અને કદમ નામનું જે વૃક્ષ છે એ વૃક્ષ નીચે જાય છે, અને ત્યાં એ બાંસુરી વગાડે છે, બંસી વગાડે છે. કે કાન જે આક્ષેપ એમના ઉપર મૂકવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ઉપર, એ આક્ષેપથી રિસાઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણ, અને ત્યાંથી ચાલ્યા જાય છે, અને
ગોપીઓથી રિસાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. એક કદમના વૃક્ષ નીચે ત્યાં જઈને તે બાંસુરી વગાડે છે. રાધા દોડે જીત ધીરે રાસ રમ્યો છે અલગ અલગ સુર વણાએ ધીરે ધીરે ઓર તણાએ પલ્લક. અને હવે રાધા જે છે રાધાજી એ હવે કૃષ્ણ ભગવાનને ગોતવા જાય છે, એટલે કે એમને શોધવા જાય છે કે કેમ એમનાથી ભગવાન શ્રી કૃષ્ણ રિસાઈ ગયા. એટલે એમનું ચિત્ત જે એમનું મન હતું એ હવે અધીરું બની જાય છે અને આ બાજુ રાસ ચાલેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જે બાંસુરીનો સૂર છે એ હવે ધીરે ધીરે એ બાજુ એની બાજુ જતી જાય છે. જ્યાંથી અવાજ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના અવાજ બાંસુરીનો તે બાજુ જાય છે. આ બાજુ અવાજ આવે છે અને એ અવાજ સાથે રાધાનું હૈયું એમની સાથે ખેંચાય છે. રાધાનું હૈયું જે છે એ અવાજ સાથે ખેંચાય છે અને બાંસુરીના અવાજ થકી ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચે છે. અલગ ગલ્લક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુકડું ઝળકે ઝલક ઝલક. કે અલગ દલક સાથે ગોપીઓ રાસ રમી રહી છે, તેમને પોતાના પગમાં ઝાંઝર પહેરી છે, ઝાંઝરીઓ પહેરી છે અને આ જે છે રાસ એ લોકો યમુના નદીના સુંદર કિનારે રમી રહ્યા છે. પણ યમુના નદીના સુંદર કિનારા કરતાં પણ રાધાજીનું મુખ વધારે ઝળકી રહ્યું છે. તો અહીંયા કાવ્ય પૂરું થાય છે. તો સરસ અને સચોટ ભાષામાં સાદી ભાષામાં કાવ્ય આપણને સમજે લેખક બાલમુકુંદમે વર્ણવ્યું છે અને બહુ સરસ કાવ્ય છે. એમાં ઘણા બધા પ્રાસવાળા શબ્દો પણ આપેલા છે. તો ફરી વાર સાંભળીએ કાવ્યને. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. આંખે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે ચમક ચમક. આંખે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે ચમક ચમક. ગોપી ભેળો કાન ઘુસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. ગોપી ભેળો કાન ઘુસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ઝળકે ઝલક ઝલક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ઝળકે ઝલક ઝલક. બધા ઝડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. બધા ઝડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. લીધું હોય તો ચલક, લીધું હોય તો હાલ નિકારા, મોતી મારું ચલક ચલક. તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીત ચડી ગોપી જન વલ્લભ.
પીછે બંસી છેડે અલ્લપ જલ્લપ કદંબ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લપ શબ્દ સમજૂતી જોઈએ હવે તો ઝાંઝર તો પગે પહેરવાનું એક ઘરેણું રઢિયાળો એટલે આંખે ઠારે તેવો સુંદર મનમોહક જમુના એટલે યમુના મલક મુલ્ક પ્રદેશ મુલક પ્રદેશ ઝળકે તો ચમકે જલ્લક જલ્લક એટલે ઝળક ઝળક જગ્યો છે એટલે ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે સરસ રીતે ખેલાઈ રહ્યો છે ઢોલક તો ઢાલ આલને આપને કાનુ કનૈયો બાળકૃષ્ણ ચરિત્ર એટલે ચરિત્ર ગોપીચંદ વલ્લભભાઈ ગોપીઓના વહાલા કૃષ્ણજી કદંબ એટલે એક વૃક્ષનું નામ બંસી વાંસળી અલ્લપ અલ્લપ એટલે અલ્લપ જલ્લપ એટલે દૂરથી આછેરું સંભળાય એ રીતનું રૂઢિપ્રયોગ પૂર તણાવવું એટલે દિલ ખેંચાવવું હૃદય ખેંચાવવું તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર આપણે આના વર્કબુકના અભ્યાસ કરીશું બધાને કાવ્ય સમજાઈ ગયું છે ને જો ના સમજાણું હોય તો તમે મને અહીંયા કોમેન્ટમાં પૂછી શકો છો અને ગ્રુપમાં પણ પૂછી શકો છો.